વાહલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય રંગપૂર્ણી. બાળકો, તમારે પણ તમારી આ રંગપૂર્ણીની બુકમાં પાના નંબર 3 ખોલવાનું છે, જેમાં તમને સુંદર મજાના 3 અલગ અલગ આકારો આપેલા છે. તો તેમાં આપણે આજે રંગો પૂરવાના છે. તો પહેલા આકારમાં આપણે આ ભૂરો કલર પૂરવાનો છે. બાળકો, તમારે પણ આવી રીતના ધ્યાનથી કલર પૂરવાનો છે. તો આ આકારમાં તમારે ભૂરો રંગ પૂરીને પૂર્ણ કરવાનું રહેશે. બાળકો, આ આકારમાં ભૂરો રંગ પૂરાઈ ગયો છે. હવે આપણે બીજો આકાર જોઈશું. તો આ આકારમાં આપણે લાલ રંગ પૂરવાનો છે. બાળકો, આમાં તમે તમારી રીતના રંગો પૂરી શકો છો. આખા આકારમાં લાલ રંગ પૂરીને આપણે પૂર્ણ કરવાનું છે. બાળકો, જો આ આકારમાં પણ લાલ રંગ પૂરાઈ ગયો છે. હવે આપણને નીચે છેલ્લો આકાર આપેલો છે, તેમાં આપણે પીળો કલર પૂરીશું. બાળકો, તમારે ધ્યાનથી કલર કરવાનો છે. કલર આકારની બહાર જવો જોઈએ નહીં. તો જો બાળકો, આ ત્રણેય જે તમને આકારો આપેલા હતા, તેમાં કલર પૂરીને પૂર્ણ કરી દીધું છે આપણે. ચાલો હવે એના પછીનું પેજ જોઈશું. જો એના પછીના પેજમાં તમને ચોરસમાં એક સુંદર મજાની ડિઝાઇન દોરીને આપેલી છે, તો તેમાં હવે આપણે રંગો પૂરવાના છે. તો ચાલો આપણે પહેલા જે આ વચ્ચેનો જે આકાર છે, તેમાં આપણે પીળો કલર કરવાનો છે. એ આકારમાં આપણે પીળો કલર પહેલા પૂરી દઈએ. તો બાળકો, જો આ પીળો કલર પૂરાઈ ગયો છે. હવે આ બે જે નાના આપણને આકાર આપેલા છે, તેમાં આપણે ભૂરો કલર કરીશું. બાળકો, આવી રીતના તમારે પણ ધીરે ધીરે કલર પૂરવાનો છે. એવી રીતના નીચે જે આપેલો છે, તેમાં પણ આપણે ભૂરો કલર પૂરીશું. જો બાળકો, ભૂરો કલર પણ પૂરાઈ ગયો છે. હવે આપણે આ 1, 2, 3 અને 4 જે આકાર છે, તેમાં આપણે કેસરી કલર કરવાનો છે. આવી રીતના આજે 4 આકારમાં તમારે કેસરી કલર કરીને પૂર્ણ કરવાનું છે. બાળકો, આ કેસરી કલર પૂરાઈ ગયો છે. હવે આપણે જે આ નાના નાના છે આકારો, તેમાં આપણે પીળો કલર કરવાનો છે. બાળકો, આ એક આકારમાં હું તમને કલર કરીને બતાવું છું, તેવી રીતના તમારે બીજા જે નાના આકારો છે, તેમાં પીળો કલર પૂરો કરવાનો છે. બાળકો, આ પીળો કલર પર પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે જે આજે 12ના આકારો વધ્યા છે, તેમાં આપણે આ પોપટી કલર કરીશું. તો બાળકો, તમારે આ બધા આકારોમાં પોપટી કલર કરીને પૂર્ણ કરવાનું છે. તો બાળકો, જો આ પોપટી કલર પણ પૂરાઈને તૈયાર થઈ ગયું છે. તો આ ચોરસની અંદર જે સુંદર મજાની ડિઝાઇન આપેલી હતી, તેમાં આપણે રંગો પણ પૂરી દીધા છે. હવે એના પછીનું પેજ જોઈશું. એના પછીના પેજમાં બાળકો, તમને ગોળમાં સુંદર મજાની ડિઝાઇન આપેલી છે, તો તેમાં તમારે તમારી જાતે રંગો પૂરવાના રહેશે. તો બાળકો, આ પેજ તમારે ગૃહ કાર્યમાં કરવાનું રહેશે. એના પછી છે, તમને છત્રીનું ચિત્ર આપેલું છે, જે છે પાના નંબર 6 પર. તો તમારે આ છત્રીના ચિત્રમાં પણ સુંદર મજાના રંગો ગૃહ કાર્યમાં પૂરવાના રહેશે. તો બાળકો, આ રંગ પૂરણીની ચોપડીમાં આજે આપણે જેટલા ચિત્રમાં પણ કલર પૂર્યા, તે તમારે પણ પૂર્ણ કરવાનું છે.